हेलो फ्रेंड्स, આજના વિડિયો લેક્ચર ની અંદર આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9 એનું ચેપ્ટર નંબર 4 જે છે વિચલ સુરેખ સમીકરણ, એમાં આપણે લાસ્ટ લેક્ચર જે છે એમાં આપણે 4.2 જે છે એ કમ્પ્લીટ કર્યું છે. હવે તમને દરેક લોકોને જે છે એ વિચલ સુરેખ સમીકરણ જો કોઈ તમને આપેલું હોય તો તમે એના આરામથી ઉકેલ શોધી શકો છો. અને ઉકેલ જે છે એ તમે જાણો છો કે વિચલ સુરેખ સમીકરણ જે છે એના અનંત ઉકેલ હોય છે. એટલે કદાચ કોઈ પરીક્ષામાં તમને પ્રશ્ન પૂછાય કે નીચેનું સમીકરણ ઉકેલો તો એમાં ખાલી કીધું હશે કે નીચેના વિચલ સુરેખ સમીકરણના બે ભિન્ન ઉકેલ શોધો, ચાર ભિન્ન ઉકેલ શોધો, એવી ચોપડ ભરી વાત કરી છે કે આટલા ઉકેલ તમે શોધો. તમને જે છે એવું કઈ કઈ નહીં કીધું હોય કે કેટલા ઉકેલ શોધ, કેટલા આપણે ગોતી જ નાખો. તમને એક ચલ સુરેખ સમીકરણ જે છે તો એની અંદર તમે દરેક લોકો જાણો છો કે એને અનંત ઉકેલ હોય છે, જ્યારે બે ચલ સુરેખ સમીકરણ ને તો કે અનંત ઉકેલ હોય છે. એટલે હવે આપણે 4.2 સુધીમાં દરેક વિચલ સુરેખ સમીકરણ જે છે એને આપણે કઈ રીતના ઉકેલવો એની તમે વિગતવાર આપણે ચર્ચા કરી ચૂક્યા છે. આજના વિડિયો લેક્ચર ની અંદર જે છે એ મારે તમને વિચલ સુરેખ સમીકરણ પરથી જે ગ્રાફ દોરતા એટલે કે આલેખ કઈ રીતના દોરવું, એટલે કે વિચલ સુરેખ સમીકરણ જે છે એનું મારે તમને આજે ભૌમિતિક નિરૂપણ કઈ રીતના તમને શીખવાડવું છે, આજે કઈ રીતના ભૌમિતિક નિરૂપણ કરવું. કારણ કે હવે પછીના જે બે સ્વાધ્યાય છે 4.3 અને 4.4 એ બંને જે છે એકલા ગ્રાફ એટલે કે આલેખ આધારિત છે. તો મારી પાસે તો જે છે અહીંયા આગળ તમે જોઈ શકો છો વ્હાઇટ બોર્ડ છે, કોઈ ગ્રાફ છે, પણ બને ત્યાં સુધી હું ટ્રાય કરીશ કે તમને દરેક લોકોને સમજાય. તમારે દરેક પાસે ઘરે જે છે એ ગ્રાફ હશે, એ ગ્રાફ ની અંદર વ્યવસ્થિત રીતે તમારે આના ગ્રાફ દોરવાનો છે, બરોબર. દરેક ગ્રાફ નો જે છે અહીંયા ગ્રાફ, દરેક ગ્રાફ તમારે દોરવાનો છે. એટલે થોડા ગ્રાફ જે છે એ ઘરે લઈ રાખજો. ત્રીજા ચેપ્ટર માં પણ આપણે કીધું તો અહીંયા પણ તમને કહું છું. ચાલો, આજનો આપણો જે ટોપિક જે છે એનું નામ શું છે તો કે દ્વિચલ સુરેખ સમીકરણ નો આલેખ. દ્વિચલ સુરેખ સમીકરણ નો આલેખ, વિચલ સુરેખ સમીકરણ કોઈ તમને આપે અને એની જે છે એ તમારે ભૌમિતિક નિરૂપણ તમારે કરવાનું છે. એટલે તમે દરેક લોકો જાણો છો કે ભૌમિતિક નિરૂપણ આપણે કરશું એટલે એની માટે આપણી પાસે શું હોવા જોઈએ, ઉકેલ હોવા જોઈએ. શું હોવા જોઈએ? ઉકેલ. દાખલા તરીકે હું એક તમારે ચોપડી મુખ્ય જે છે ઉદાહરણ લખું છું કે વિચલ સુરેખ સમીકરણ, વિચલ સુરેખ સમીકરણ એક્સ પ્લસ 2y બરાબર 6 નો આલેખ દોર. આવી રીતે કરજો. વિચલ સુરેખ સમીકરણ x + 2y બરાબર 6 નો આલેખ દોર. તમારે આ જ આપેલું સમીકરણ જે છે x + 2y બરાબર 6 એનો તમારે ગ્રાફ દોરવાનો છે. હવે તમે કહેશો કે સાહેબ આ ગ્રાફ જે છે એ દોરવો કઈ રીતે, તો પહેલા જ તમને કહી દઉં કે કોઈ પણ સમીકરણ આપે એનું તમારે ઓછામાં ઓછા 4-5 ઉકેલ તો ગોતવાના. ફરી વાર કહું, કોઈ પણ તમને આવું સમીકરણ આપે તો એના તમારે 4-5 ઉકેલ બને ત્યાં સુધી ગોતવો. મિનિમમ 4-5 ઉકેલ તો હોવા જ જોઈએ, બરાબર છે? 4-5 થી ઓછા હોવા જોઈએ નહીં. ચાલો, અહીંયા આપણે જે છે દરેક ના અલગ અલગ ઉકેલ લો. સૌથી પહેલા તો સમીકરણ જે છે એ લખો કે x વત્તા 2y બરાબર 6. અહીંયા આપણે તમે જુઓ તો આ સમીકરણમાં એક સમીકરણમાં જે છે એ એક નો જે છે એ x નો ચલ કેટલો છે તો કે 1 અને y નો ચલ કેટલો છે તો કે 2 બરાબર 6. આપણે કીધું છે કોઈ એક ને સૂત્રનો કરતા બનાવો. ચાલો, અહીંયા આગળ જે છે હું આ x ને સૂત્રનો કરતા બનાવું. x ને સૂત્રનો કરતા બનાવું એટલે પ્લસ 2y જે છે બરાબર ની ડાબી બાજુ છે એને હું લિપજ લઈ જઉં એટલે કેવાથી લઈશ તો માઇનસ 6 માઇનસ 2y 6 માઇનસ2y y બરાબર 0 y બરાબર 0 મૂકતા તો અહીંયા આગળ તમે જોઈ શકો છો x બરાબર 6 - 2 y દેખાય જેવું 0 લખો તો 6 - 2 નો 0 સાથે ગુણાકાર કરો એટલે 0 થઈ જશે એટલે જવાબ કેટલો આવશે x બરાબર 6. તેથી આપણો પ્રથમ ઉકેલ
प्रथम ओके प्रश्न आवश्यक है 6 कॉमा 0 प्रथम ओके ला प्रश्न आयो तो 6 कॉमा 0 એટલે કે x y જેટલા ઇન્ટાન તમે 0 મૂકો ત્યારે તમને x કેટલા મળે છે તો કે 6 ચાલો એ જ રીતે હવે આપણે સમીકરણ નંબર સમીકરણ બીજો ઉકેલ મેટ રહે છે સમીકરણ x 6 2y માં y 1 મૂકતા ચાલો y જેટલા ઇન્ટાન તમે 1 લખો તો x 6 2 6 minus 2 y देखते हैं यहाँ पर 1 ना कुछ तो 6 minus 2 तो 6 माध्य 2 जैसे कितना हो जाएगा 4 आज जैसे ये नमूने हो तो ये बीजो के यहाँ पर जैसे लगे कि बीजो के 4.1 4.1 जैसे कितना हो जाएगा 1 चलो इन्हें पहले आपने वो बीजा आज ही ले उठने को दे समीकरण x बराबर 6 माइनस 2y मां y बराबर माइनस 1 हो क्यों तो माइनस 1 होता x बराबर 6 माइनस 2y 6 माइनस 2 y देख रहे हैं माइनस 1 होगा तो 6 माइनस हम 2 गुणे माइनस 1 कितना तो सकते हैं माइनस 2 6 बत्ता भी x बराबर जैसे कितना आउट है 8 चलो इन्हीं पर से आपने लगे हैं लगे त्रिज्य जो उगे x देखने में 8 है y कितना है तो माइनस 1 है चलो इन्हीं पर से आपने समीकरण x बराबर 6 माइनस 2y मां y बराबर कितना आपको दिया ये y बराबर b चलो x बराबर 6 माइनस 2y बराबर 6 माइनस b y देखते हैं b को तो 6 माइनस b तो 4 6 माइनस b तो 6 कितना आ सकता है 4 यहां पर मैं जो शुरू कर रहा हूं चौथा रूप के चौथा रूप के ये आ सकता है તમે અહીંયા જોઈ શકો છો મે આ સમીકરણ જે આપ્યું હતું આપણે x + 2y = 6 એના મે અહીંયા આપણે 4 ઉકેલ લીધા છે જ્યારે 4 ઉકેલ અહીંયા આપણે અત્યારે મારી નજર સામે છે પ્રથમ ઉકેલ જે છે એ શું છે તો કે પ્રથમ ઉકેલ છે 6.0 બીજો ઉકેલ જે છે એ મારો જે છે એ શું છે તો કે 4.1 ત્રીજો ઉકેલ જે છે એ શું છે મારો તો કે 8.-1 ચોથો ઉકેલ જે છે એ શું છે તો કે 2.-2 તો તમે જોઈ શકો કે આ રીતે હું જેમ કિંમતો બધી મૂકતો જાવ એમ મને બધી કિંમતો મળતી જશે સામે બરાબર હવે આપણે આને જે છે એ આપણે શું કરવાનો છે આનો કે આલેખ દોરવાનો છે આ આપણે જે છે એ એનું ગાણિતિક સમીકરણ સ્વરૂપે જે છે એનો ઉકેલ શોધ્યો હવે આપણે એનું ભૌમિતિક નિરૂપણ એટલે કે ફિઝિક્સ તમે જાણો છો ને ભૂમિતિ એ એનો ભૂમિતિ નિરૂપણ કેમ પરિકરને પેન્સિલને ચાકલો બને વંચો ફૂટફૂટી બધું જોઈ કે એનું ભૌમિતિક નિરૂપણ કરવાનું છે કે આ જે ઉકેલો જે છે એ આપણને કઈ રીતે મળે છે ચાલો એ લખો એ પેલા તમારે જે છે એ કોષ્ટક બનાવવું પડશે અહીંયા કઈ રીતના કોષ્ટક તમે જો અહીંયા આપણે કોષ્ટક લખો છો અહીંયા આગળ તમે લખો x અહીંયા આગળ લખો y જો આ કોષ્ટક કઈ રીતે છે આ પછી તમે નવો લે કોષ્ટક શું છે નવો કોઈ છે જ નહીં કોઈ વસ્તુ આ કોષ્ટક તમે કઈ રીતે દોરો કોષ્ટક દોરવાનું કઈ કોષ્ટકમાં કોઈ વસ્તુ નવીન છે નહીં તમારે જે કઈ આ ચાર ઉકેલો મળ્યા છે જે મે અહીંયા ચાર બોક્સ દોર્યા છે એ ચારે ચાર બોક્સ અહીંયા લખવાના છે તમે જો તો પહેલો ઉકેલમાં x કેટલા છે તો કે 6 y કેટલા છે તો કે 0 અહીંયા આગળ જે છે લખી નાખો અહીંયા આગળ 6.0 6.0 બીજો ઉકેલ જે છે શું છે તો કે x 4 છે y કેટલા છે તો કે 1 છે x 4 છે y કેટલા છે 1 છે ત્રીજો ઉકેલ શું છે તો કે x 8 છે y કેટલા છે તો -1 છે x 8 છે y કેટલા છે તો કે -1 છે ચોથો ઉકેલ ની અંદર x 2 છે તો y કેટલા છે તો 2 છે હવે તમે અહીંયા આગળ જુઓ તો આ કોષ્ટક આપણો પૂરો થઈ ગયો આ કોષ્ટકને હજી હું તમે આમ નામ પણ કરી શકું છું આ
પોસ્ટર જે છે એ તમે જોવો તો તમારી ચોપડીમાં આ રીતના એ લોકો લાંબ હોય કઈ રીતના લાંબ હોય તો કે ભાઈ તમે અહીંયા બધી કિંમતો x y ને અલગ અલગ લેતા જાવ તમને એને આધારે x મળતો જશે હવે જે છે તમે અહીંયા આગળ આપેલા જે બિંદુઓ જે છે એનું નિરૂપણ કઈ રીતના કરવું એ તમે ત્રીજા ચેપ્ટરની અંદર બહુ સારી રીતે શીખી ગયા છો બિંદુ નિરૂપણ કરવું આપણે જો બે છેલ્લા બે સ્વાધ્યાય જે છે એની અંદર આપણે શીખવાડેલું છે અહીંયા આપણે તમે જો તો પહેલા તો આપણને ખબર હોવી જોઈએ કે કયું બિંદુ કયા ચરણમાં આવશે અહીંયા આપણે છે 6,0 એટલે આ બિંદુ જે છે ક્યાં આગળ આવશે તો કે x અક્ષ ઉપર આવશે 4,1 એટલે પ્રથમ ચરણમાં આવશે 8,-1 એટલે ચોથા ચરણમાં આવશે 2,2 પછી પહેલા ચરણમાં આવશે એનો મતલબ મારે પહેલું અને ચોથું ચરણ બે ની જરૂર પડશે મેઇન તો ખાસ પહેલા ચરણની જરૂર પડશે ચાલો અહીંયા આપણે જે છે એ આપણે હવે આકૃતિ દોરીએ પ્રથમ ચરણ દોરવા દોરવું પડશે આપણે કારણ કે પ્રથમ ચરણની અંદર આપણે બિંદુ આપેલા છે ચાલો અહીંયા આગળ જે છે એ આપણે દોરી નાખ્યો છે આપણો આ x અક્ષ y અક્ષ x પ્રાઇમ અક્ષ અને y પ્રાઇમ અક્ષ બધાને નામ આપી દઈએ આપણે ચાલો આને નામ આપી દો x અક્ષ આને આપણે નામ આપી છે x પ્રાઇમ અક્ષ આને આપણે નામ આપી છે y અક્ષ આને આપણે નામ આપી છે y પ્રાઇમ અક્ષ આ જે છે આપણે તમને જણાવું છું પહેલું ચરણ છે આ બીજું ચરણ છે આ ત્રીજું આ ચોથું ચરણ છે અહીંયા આગળ પહેલા ચરણ અને આ બીજા ચરણની આપણે તારી ખાસ તો જરૂર છે એટલા માટે આપણે લઈશું ચાલો અહીંયા આગળ જે છે જે મોટા મોટી એક્સ અક્ષ પર ના અહીંયા ધ્યાન દેવાની જરૂર પડશે અહીંયા આગળ લખી દઈએ અહીંયા આગળ 2 3 4 5 જો તો આપણે x અક્ષ અને y અક્ષ પર આપણે જે છે એ બંને ધન સંખ્યાઓ બધી લખવાનું છે એ લખ્યું હવે આપણે બિંદુનું નિરૂપણ કરવાનું છે ચાલો આપણે ફટાફટ જોઈએ કે આપણો પ્રથમ ઉકેલ જે છે એ આપણો પ્રથમ ઉકેલ જે છે કે 6,0 એ યામ સમતલની અંદર કઈ જગ્યાએ આવશે આપણો પ્રથમ ઉકેલ શું છે તો કે 6,0 એટલે કે x 6 છે ત્યારે y કેટલો છે તો કે 0 છે આ પ્રથમ ઉકેલ જે છે એનો કઈ જગ્યાએ અહીંયા આગળ આવશે અહીંયા આગળ તમે જુઓ તો એનો x જેમ આપેલો છે y જેમ ગેરહાજર છે ત્રીજા ચેપ્ટરની અંદર ખૂબ સારી રીતે બધું સમજાવ્યું છે એટલા માટે અહીંયા આગળ આપણે સમજાવતા નથી ફરીવાર x 6 છે ત્યારે y કેટલા છે તો 0 એનો મતલબ ક્યાં આગળ આવશે તો કે a સે આવશે ને x અક્ષ ઉપર જ આવશે ત્યારબાદ તમે જુઓ તો x 4 છે ત્યારે y કેટલા છે તો કે 1 છે x 4 છે x 4 છે ત્યારે y કેટલા છે તો કે 1 છે y જે છે એ કેટલા છે તમારે 1 છે અહીંયા આપણે જો આ પરિવાર અંદર નામ લખી નાખો આ બાજુ લખી નાખો એક બે ત્રણ ચાર પાંચ છ સાત ચાલો અહીંયા આગળ જે છે તમે જો તો x 4 છે ત્યારે y કેટલા આપણને મળ્યા હતા તો કે 1 એટલે અહીંયા આગળ જે છે બિંદુ ક્યાં આગળ આવશે તો કે x અહીંયા આગળ છે ત્યારે y તો કે અહીંયા અહીંયા આર એ બિંદુ કઈ મારો અહીંયા આગળ આવશે ક્યાં આગળ આવશે x 4 છે ત્યારે y કેટલા છે 1 x ના 4 અને y નો 1 ચાલો એની પછી તમે જો તો x ના 8 છે ત્યારે y ના કેટલા છે y ના છે y ના છે કેટલા છે તમે
મે નીચે તો કઈ પાછો દેખો નથી ભૂલાઈ ગયું સાહેબ માફ કરજો આલા ઉપર લે નીચે હવે નીચે જે છે એટલે જો તો નીચે તો કોઈ નહી કરી દે ઈયા નું આપણે લખી નાખીએ માઈનસ એ માઈનસ બે માઈનસ નાનો બી વાય પ્લેન અક્ષ વાય પ્લેન અક્ષ થોડી ગાડી રહી ગઈ છે હાલ છે x ના 8 છે ત્યારે y ના કેટલા છે તો કે માઈનસ 1 ચલો x ના 8 છે x ના 8 ત્યારે y ના કેટલા છે તો કે માઈનસ 1 તો એ જે છે ક્યાં આગળ આવશે તમારે અહીંયા આગળ આવશે x ના 8 ત્યારે y ના કેટલા માઈનસ 1 ચલો એની પછી છે x એ 2 છે અને y કેટલા છે તો કે 2 છે x એ 2 છે અને y કેટલા છે તો કે 2 ચલો એ અહીંયા આગળ છે અને એ અહીંયા આગળ છે એટલે એક એક તમારે અહીંયા આગળ આવશે ચાલો આપણે ચાર ઉકેલ જે છે એ ચારે ચાર ઉકેલ આપણે આ યામ શબ્દની અંદર હવે નિરૂપણ કરી દીધું છે હવે આ ચારે ચાર યામ જે છે જે નિરૂપણ કર્યા છે એને આપણે જોડી દઈએ અહીંયા આગળ તમે જોઈ શકો છો આપણે જોડીએ તો આ જે છે એ બધા એક જ રેખામાં આવેલા છે અહીંયા આગળ જે છે એ જો આ એક બિંદુ જે છે એ તમને કહેશો કે સર એ બિંદુ જે છે એ કેમ આયા આગળ હોય તો એ મારે અહીં થોડી લખવામાં ભૂલ થઈ કે આ એક અને બે એ બે વચ્ચે જો કેટલી જગ્યા છે ત્યારે આ બે ડિસ્ટન્સ એટલું છે બાકી તમે જો થોડીક જગ્યા આ બાજુ લાવો એટલે એ બંને બિંદુ જે છે એ તમને અહીંયા આગળ કોઈ પ્રોપર અક્ષ ઉપર જોવા મળશે અહીંયા તો એક બે ત્રણ અને ચાર આ ચારે ચાર બિંદુઓ જે છે તમે જોઈ શકો છો એક જ રેખામાં આવે છે આ રેખાને શું નામ કીધું છે તો કે રેખા એ અને આને કીધું છું બી રેખા એ બી જે છે એ શું છે તો કે એ રેખા જે છે એ રેખા x + 2y = 6 જે સમીકરણ જે છે તેનું ભૌમિતિક નિરૂપણ દર્શાવે છે હવે આપણે જે છે ચોપડીની અંદર તમને બીજું બધું ઘણું સમજાવ્યું છે કે આ જે રેખા પર આવતા દરેક બિંદુ જે છે એ એ શું હશે તો કે એ આ રેખાનું સમાંતર કરતા હશે અહીંયા આગળ તમારે લખવું હોય તો આમ લખી શકાય x + 2y = 6 x + 2y = 6 તો અહીંયા આગળ મેં આ રેખા ઉપર શું લખ્યું તો કે x + 2y = 6 એનો મતલબ એવો કહેવા માંગે છે કે અહીંયા આગળ આવતા આ રેખા પર આવતા તમામ બિંદુઓ જે છે એ આ રેખાનો કરતા છે કે સમાધાન કરતા છે આમ બીજા શબ્દોમાં કહીએ તો રેખા પર આવેલા તમામ બિંદુઓ જે છે એ શું છે તો કે આ સમીકરણનો એક સમૂહ છે નિરૂપણ ઉકેલના જે છે શું છે તો કે સમૂહ છે બીજું તમને એ પણ શીખવાડ્યું છે કે એક એક ચલ સુલેખ સમીકરણ જે છે ભૌમિતિક નિરૂપણ માટે ax by + c = 0 આવું કંઈક તમને જે છે એ સમીકરણ આપેલું છે જે ભૌમિતિક નિરૂપણ તરીકે દર્શાવે છે ત્યાં તો આ રીતના જે છે તમે દ્વિચલ સુલેખ સમીકરણનો ગ્રાફ તમને દોરવામાં આવશે અહીંયા આગળ તમે જુઓ તો ચોપડી તમને આપી છે અને ચોપડીની અંદર પણ તમને આ રીતનો વ્યવસ્થિત રીતે એ લોકો એ ગ્રાફ જો દર્શાવે છે જો આ રીતનો આખો કયો છે એવો જ છે આપણને આવશે તમે જેમ બિંદુ લેશો કે નહીં એમ તમારી પર આધારિત રાખે છે હવે તમને એ પણ ખ્યાલ આવતો જશે કે મારે કેવા કેવા x અને કેવો y ઉપર કઈ કઈ કિંમતો પસંદ કરાય કે જેના કારણે હું અહીંયા આગળ જઈ છે એ આરામથી બિંદુનું નિરૂપણ દર્શાવે છે પ્રણાલી એમ કહે કે સાહેબ મારા અહીંયા 1000 લેવા લેને 1000 તો તાર પાછા અહીંયા આગળ x અક્ષ કે y અક્ષ ઉપર 1000 દર્શાવવા પડે છે તો એક 1000 લેવા એટલે તમને એ હવે ધીમે ધીમે ખ્યાલ આવતો જશે કે મારે x અને y એ એવા લેવાના કે જે હું યામ સમતલની અંદર અને આરામથી હું બિંદુનું નિરૂપણ કરી શકું અહીંયા આગળ તમે જો તો ચોપડીની અંદર તમને કોષ્ટક ની અંદર સમીકરણનો ગ્રાફ જે છે એમાં જો x પેલા 0 છે ત્યારે y 3 છે x 2 y 2 x 4 છે ત્યારે y 1 છે 6 0 એમાં આપણે જો x 6 0 આ લીધો 4 1 0 2 2 8 અને 22 એ નથી બાકીના બધા લોકો લીધા છે આપણે લીધા છે પણ એ મારી રીતના લીધા તમે તમારી રીતે પણ લઈ શકો છો
પછી જે છે તમને જો સામે કીધેલું છે કે ચાલો આપણે અવલોકનોની યાદીની એક યાદી અવલોકનોની એક યાદી બનાવી જેના યામ સમીકરણ 1 નું સમાધાન કરે છે તેવું પ્રત્યેક બિંદુ રેખા AB પર આવેલું હશે કે આ જે સમીકરણ જે છે x + 2y = 6 એનું સમાધાન કરતું છે જે બિંદુ કે તમામ બિંદુ જે છે એ રેખા પર આવેલું હશે રેખા AB પર આવેલું દરેક બિંદુ એ સમીકરણ 1 નો x = a અને y = b આપે છે રેખા AB પર જે દરેક બિંદુ આપ્યો છે એ a અને b ની કે કિંમત દર્શાવતું હશે રેખા AB પર આવેલ ન હોય તો કોઈ પણ બિંદુ સમીકરણનો ઉકેલ કરતો હશે નહીં તમે એમ ન કહી શકો કે સર આ બિંદુમાં રેખા પર અહીંયા આવેલું છે પણ અહીંયા સમીકરણનું સમાધાન કરતું નથી સમીકરણનું સમાધાન જે બિંદુ કરતું છે તમામ આ રેખા ઉપર આવેલું છે ક્યાં આવેલું છે તમામ બિંદુ જે છે આ રેખા ઉપર આવેલું છે પછી નીચે જો તમને કીધું છે આથી તમે એવા નિષ્કર્ષ પર આવી શકો છો કે રેખા પરનું દરેક બિંદુ એ સમીકરણનું શું કરતું છે તો સમાધાન કરતું છે અને સમીકરણના દરેક ઉકેલનું બિંદુ રેખા પર આવેલું હોય છે હકીકતમાં કોઈ બીજા સુરેખ સમીકરણનું ભૌમિતિક રીતે નિરૂપણ કરતા બનતી રેખા એ શું છે તો કે સમીકરણના ઉકેલનો એક પ્રકારનો સમૂહ સમૂહ કહેતા જથ્થો છે આ જે બધા બિંદુ નિરૂપણ આપણે કરીએ છીએ જેટલા પણ મળશે બધા શું હશે તો એક પ્રકારનો સમૂહ જથ્થો હશે તમને ચાલો એની પછી આપણે જોઈએ તો તેને સુરેખ સમીકરણનો શું કહે છે કે આલેખ કહે છે આથી બીજા સુરેખ સમીકરણનો આલેખ મેળવવા માટે તેના બે ઉકેલોને અનુરૂપ બે બિંદુનો આલેખ પણ દર્શાવો અને તેને જોડી રેખા બનાવો તે પરંતુ છે પરંતુ જો ખાસ જોયા એમ લખ્યું છે કે જો કે બે કરતા વધુ બિંદુઓનું નિરૂપણ કરવું સલાહ મળ્યું છે બે કરતા વધારે બિંદુ જે છે તમે લો તો સારું નો પણ સારું આપણે ચાર બિંદુ સુધીની વાત કરી છે જેથી તમે તાત્કાલિક આલેખની ચકાસણી કરી શકો છો જો અહીંયા આગળ તમને આપેલું છે કે એક ઘાત દ્વિગત એક ઘાત બહુપદીય સમીકરણ x + by + c = 0 એ સુરેખ સમીકરણ છે અને તેનું ભૌમિતિક નિરૂપણ રેખા છે આ રીતના જે છે તમારે કોઈ પણ સમીકરણ તમને આપ્યું એનો તમે ગ્રાફ દોરી શકો ઉદાહરણ 5 થી જે 6 થી જે છે બધા શરૂઆત કર્યા છે 6 8 પછી પાછળ સ્વાધ્યાયમાં આવ્યા છે ટૂંકમાં તમને વાત કરું તો તમે સમીકરણના એવા ઉકેલો લેવાના છે કે જે તમારે જે છે એ તમે યામ સક્ષમની અંદર નિરૂપણ કરી શકો છો ચાલો હવે એની પછી આપણે જોઈએ ઉદાહરણ નંબર 5 ત્યારબાદ જોઈએ વિદ્યાર્થી મિત્રો ઉદાહરણ નંબર 5 ઉદાહરણ નંબર 5 જે છે એની રકમ કે આ મુજબ છે કે જે રેખા પર બિંદુ 1, 2 આગળ હોય તે રેખાનું સમીકરણ મેળવો આવા કેટલા સમીકરણ અહીંયા આપણે તમે જોઈ શકો છો કે આપણને એક બિંદુ આપી દીધું છે અને એ બિંદુ જે છે એનું આપણને જે છે શું પૂછેલું છે તો કે સમીકરણ પૂછેલું છે હવે અહીંયા આગળ જે છે તમે જોઈ શકો છો કે સમીકરણ આપણને આપેલું તો આની પહેલાના ઉદાહરણની અંદર અને એની ઉપરથી આપણે જે છે એ બિંદુ એટલે કે ઉકેલ ગોત્યા અત્યારે શું છે તો કે આપણને એક ઉકેલ આપી દીધો છે અને એના આધારે આપણે શું કરવાનું છે તો કે સમીકરણ બનાવવાનું છે તો આપણે જોયું કે સમીકરણ ઉપરથી ઉકેલ તો કે અનંત મળે છે સર અને કોઈ દ્વિચલ સુરેખ સમીકરણ આપે છે તેનો ઉકેલ અનંત હોય છે એમ એક બિંદુ છે તો એ સમીકરણ કેટલા બને છે કે અનંત ઉકેલ મળશે અહીંયા આગળ જે છે એ લખ્યા છે કે અહીં આપેલ બિંદુ અહીં આપેલ બિંદુ 1, 2 ના અનંત સમીકરણ 1, 2 ના રેખાનું અનંત સમીકરણ મળે છે આવા કેટલા સમીકરણો હોય એવું આપણે પૂછ્યું તો આપણે કીધું કે આવા અનંત સમીકરણો હોય છે હવે અહીંયા આગળ જે છે તમને કીધું છે કેટલા મળે એ તો આપણે કીધું પણ આપણે એકાદ બે ઉદાહરણ પણ એના આપી સપોઝ અહીંયા આગળ મેં ઉદાહરણ લખું છું તમે જો તો ઉદાહરણ તરીકે x + y = આ એક સમીકરણ દે x + y = 3 જો x દેખાય ત્યાં તમે 1 લો એટલે અહીંયા મને 1 લે y દેખાય ત્યાં હું 2 લો 2 + 1 = 3 થઈ જાય થઈ ગયો સમીકરણ રેખા ચાલો એ જ રીતે આપણે જોઈએ બીજું y - x = y એટલે 2 - x એટલે 2 માંથી 1 જાય એટલે કેટલા થશે 1 થશે y - x = જે છે એટલા થશે 2 ચાલો એ જ રીતના જે છે હું સમીકરણ બનાવું 2x વત્તા 3y એટલે 2 વત્તા 6 કેટલા આવશે 8 જો 2 અહીંયા આગળ મૂક્યા x એટલે 1 વત્તા
क्यों नाम वाई देख के बे बे के 6 वत्ता અહીંયા મુજબ કોઈ એક બે તમે 6 વત્તા 2 એટલે જો મે 8 લખ તમે સેલમાં કઈ રીતે લખો છો કે સમજાણું નહી તમારે જે છે એ x દેખાય ને 1 લખો અને y દેખાય ને 2 લખો અને તમારી રીતે તમે લખતા જાવ અને ચાલો અહીંયા આગળ જે છે જો અહીંયા હું લખું 7 અહીંયા હું લખું 2 અહીંયા આગળ મારે લખવું છે માઈનસ નિશાન હવે આપણે દ્વિચલ સુરેખ સમીકરણનો વ્યાપક સ્વરૂપ શું છે કે ax by x by प्लस c बराबर 0 અહીંયા આપણે તમે જો a અને b ને મારે લીધા કોઈ પણ લીધા 7 અને માઈનસ 2 હવે તમે જો તો a મે લીધા આ કેમ લીધા તો કે મારે લીધા b તો કે a લીધા મારે હવે x અને y આ જે x અને y જે છે એ તમે જે છે તમને આપી દીધા છે હું આપી દીધા છે અહીંયા આપણે જો x અને y બરાબર કઈ રીતે તમે લખવું છે તો જો 7 x દેખાય ને હું 1 લખું એટલે 7 એકા તો યાદ રાખજો એટલે 7000 માઈનસ નિશાન 2 y દેખાય ત્યાં જે છે મારે કેટલું લખવાનું 2 અહીંયા પણ 2 આ માઈનસ 2 2 4 8 5 4 કેટલા આવે થઈ ગયું તમારું લેખાનું સમીકરણ તમારી રીતના તમારે બનાવવાના છે આવા તો ઘણા અસંખ્ય બને કે આપણે પહેલા ચોપડ કરી કે અહીંયા આપેલા બિંદુ 1 2 ના અનંત સમીકરણ એટલે હવે તમે પણ જાણો છો હું દ્વિચલ સુરેખ સમીકરણ તો મેં તમને આપે ઉકેલો અનંત ઉકેલો મળે છે ખાસ યાદ રાખજો કોઈ બિંદુ તમને આપી દીધો અને તમને પૂછે કે આ સમીકરણ બનાવો તમારી રીતે તમારે બનાવવાના છે બરોબર તો આજના વિડિયો લેક્ચર અંદર આપણે એટલે સુધી રાખીએ આજે આપણે ખૂબ જ મહત્વનો ટોપિક બિંદુ નિરીક્ષણ જે ભૌમિતિક છે જે એ આપણે જોયું અને ઉદાહરણ 5 જોયું હવે પછી જ્યારે પાછા ભેગા થશું ત્યારે આનાથી આગળ ઉદાહરણ 6 થી આપણે આગળ વધશું થેન્ક્સ ફોર વોચિંગ